જીવનનો જે પણ અનુભવ હોય પછી તે પ્રકાશ કે ધ્વનિ સ્વાદ ગંધ કે સંવેદન હોય અનુભૂતિનું જે પણ સ્વરૂપ હોય પીડા કે આનંદ તમે જે પણ અનુભવ કરો છો તેનું સંચાલન મુખ્યત્વે કરોડ રજ્જુથી થાય છે જો કરોડને દૂર કરવામાં આવે અથવા કરોડમાંથી જે પસાર થાય છે તેને તેના સ્થાનથી દૂર કરવામાં આવે તો કોઈ અનુભવ રહેશે નહીં આપણે હંમેશા કરોડને બ્રહ્માંડની ધરી તરીકે સૂચવીએ છીએ કારણ કે તમે બ્રહ્માંડને કેવળ તમારા જાત અનુભવના સંદર્ભ થકી જ જાણો છો તેને જાણવાનો અન્ય કોઈ માર્ગ નથી આ વિશ્વમાં તમે કશું જ તમારા અનુભવના સંદર્ભ વિના નથી જાણતા હા શું કહું છું ખ્યાલ આવે છે તે કેવળ તમારી અંદર જે થઈ રહ્યું છે તે તમે જાણો છો કે તમારું માનવું છે કે તમને ખબર છે કારણ કે અસ્તિત્વને માત્ર તમે તમારા અનુભવ દ્વારા જ જાણો છો અને તમારા અનુભવનો આધાર અત્યારે તમારી કરોડ દ્વારા જે સંચાલિત થઈ રહ્યો છે તે છે કરોડને બ્રહ્માંડની ધરી તરીકે જોવામાં આવે છે આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર સૌર મંડળ એક નાનું બિંદુ માત્ર છે આ બ્રહ્માંડમાં આવતીકાલે જો આ સમગ્ર સૌર મંડળ અદ્રશ્ય થઈ જાય તો કોઈ મોટો શૂન્યાવકાશ નહીં સર્જાય કેવળ નાની અમથી ખાલી જગ્યા થશે બાકીનું બ્રહ્માંડ તેની નોંધ સુધા નહીં લે આ તેટલી ક્ષુલ્લક બાબત છે તો યોગમાં તેઓ જુદા પરિમાણમાં ગયા અને કહ્યું તમારી કરોડ બ્રહ્માંડની ધરી છે તેઓ એટલા માટે નથી કહી રહ્યા કે તેમના માનવામાં તમે બ્રહ્માંડના કેન્દ્રમાં છો બલકે એટલા માટે કહી રહ્યા છે કારણ કે તમે તમારા અનુભવના સંદર્ભ થકી જ બ્રહ્માંડને જાણવા માટે સક્ષમ છો અને તમારા અનુભવનો આધાર તમારી કરોડમાં છે જો કોઈ પણ વ્યક્તિએ આ વિશ્વમાં તેના અનુભવનું સ્વરૂપ સાચે જ સો ટકા નક્કી કરવું હોય તો પોતાની કરોડ પર થોડું પ્રભુત્વ ધરાવવું અત્યંત રીતે જરૂરી બની રહે છે પોતાના અનુભવનું સ્વરૂપ નિર્ધારિત કરનારી વ્યક્તિ જ તેના જીવનની તેના જીવનની પૂર્ણ સંભવિતતાને શોધવાનું સાહસ કરશે કારણ કે તે વ્યક્તિ કોઈ પણ બાબતમાં ઝંપલાવતા ખચકાશે નહીં જો તમારો અનુભવ તમારી જાત સિવાયની કોઈ પણ બાબત દ્વારા નક્કી થાય છે તો સ્વાભાવિક રીતે જ તમે અમુક બાબતોને અવગણવાનો પ્રયત્ન કરશો અને અમુક બાબતની પાછળ જશો જે પણ બાબતો તમને આનંદપ્રદ અનુભવો માટે પ્રેરતી હોય કે ઉત્તેજિત કરતી હોય તમે તે બાબતો પાછળ જાઓ છો જે પણ બાબત દુઃખદ અનુભવો સર્જે તમને લાગતું હોય તેનાથી તમે દૂર રહેશો એક વખત તમારી સભાનતામાં વિભાજન થાય જેમાં બે ભાગમાં તમે અસ્તિત્વને વિભાજીત કરો ત્યારે પરમ ઐક્યને જાણવું બિનજરૂરી રીતે મુશ્કેલ થઈ જાય છે કેમ આટલો બધો ભાર આનંદ પ્રેમ પ્રસન્નતા પર મૂકવામાં આવે છે તે આના કારણે જ છે જેથી તમારો અનુભવ અન્ય કશાથી નિર્ધારિત નથી થતો જો એક વખત તમે અહીં બેસો અને વિચારો કે આ વૃક્ષ તમારા માટે આનંદપ્રદ અનુભવ સર્જે છે અને પેલું વૃક્ષ તમારા માટે દુઃખદ અનુભવ સર્જે છે તો સ્વાભાવિક રીતે તમે તે દિશા તરફ નહીં જાઓ તમે અહીંયા જ ફરતા રહેશો અત્યારે આજ તો થઈ રહ્યું છે જીવન જીવનના દરેક પાસા સાથે આજ તો થઈ રહ્યું છે તો એક બાજુ તમે વિભાજિત કરો વિશ્વને લોકો તમને મૂર્ખામી ભરી વાતો કરી રહ્યા હોય કે તમારે તમારા શત્રુને પ્રેમ કરવો જોઈએ સમજાતું નથી કે તમારે તમારું જીવન આટલું કપરું કેમ બનાવવું પડે છે સૌ પ્રથમ એક તો કોઈને દુશ્મન બનાવો ને પછી તેને પ્રેમ કરો બહુ અઘરું છે આ શું આ અઘરું ના કહેવાય જો તેને તમારો શત્રુ નહીં બનાવો તો વધારે સહેલું થશે તમે તેને શત્રુ બનાવો પછી તેને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો આ અશક્ય સ્થિતિ છે નહી તેઓ હંમેશા તમારા માટે અશક્ય બાબતો નક્કી કરવા ઈચ્છે છે જેથી તમે નિરંતર ત્યાં જવાનું ચાલુ રાખો આપણે શક્યતાઓ પર નજર કરીએ સિવાય કે તમે વિશ્વને વિભાજિત ન કરો વિશ્વને અપનાવવું ઘણું મુશ્કેલ છે ખરું ને તમારી ચેતનામાં જો તમે વિભાજન કરો કે આ મારું છે ને આ મારું નથી તો પછી બધું મેળવી લેવું ઘણું મુશ્કેલ છે કાં તો બધું મારું છે અથવા તો મારું કશું જ નથી એ બરાબર છે મારું કશું જ નથી આપણે એક માર્ગ છે તે પણ બરાબર છે અથવા તો બધું મારું છે તે બરાબર છે તે કામ કરશે કારગત નિવડ છે શત્રુ છે પણ હું તને ચાહું છું આ જુલમ છે અને મૂળભૂત વિચાર વિશ્વને વિભાજીત કરવા પાછળનો એ છે કે ક્યાંક એક અસ્તિત્વ તમારી અંદર પ્રસન્નતા ફેલાવે છે જ્યારે બીજું અસ્તિત્વ તમારી અંદર અપ્રસન્નતા ફેલાવે છે આથી તમે વિશ્વને વિભાજીત કરો છો ખરું ને મુખ્યત્વે આ અસ્તિત્વની રીત છે તમે જાણો છો કે તમે અહીં જશો તો અપ્રસન્નતા મળશે અને ત્યાં જશો તો પ્રસન્નતા મળશે આથી તમે ત્યાં જ જવાનું શરૂ કરશો ત્યાં જ અહીંયા નહીં અને થોડા સમય પછી તમે ત્યાં બિલકુલ જઈ નથી શકતા કારણ કે તમે તમારી અંદર થતા અપ્રસન્નતાના સ્તરને જાણો છો જો તમે તમારા અનુભવના સ્વરૂપને નિર્ધારિત કરી રહ્યા છો તો જ તમારી અંદર તેને પ્રસન્ન રાખી શકો છો પછી તમે ભલે ગમે ત્યાં હો જો લોકો અપ્રસન્નતા ફેલાવતા હોય તો તેઓ તમારી આસપાસ તેમ કરી શકે છે તમારી અંદર નહીં એક વખત આઝાદી મળી જાય પછી તમે સાચા અર્થમાં સમાવેશક બની શકો અન્યથા તમે ફસાઈ જશો તમે જે નાનામાં નાનો અવાજ સાંભળો છો તેને કરોડ થકી લઈ જઈ શકો છો જુઓ તમે જે કંઈ પણ જુઓ છો તે બધું તમારી કરોડ થકી લઈ જાઓ અત્યારે હું બોલી રહ્યો છું જે અવાજ કાંઈ આ વાયર થકી તો નથી જ વહી રહ્યો પણ ઇલેક્ટ્રિકલ આવેગના સ્વરૂપમાં તે આ વાયર થકી સ્પીકર સુધી પહોંચી રહ્યો છે અને ભૂમ હું કાપી દઉં તો એ કામ નહીં કરે આ કામ નહીં કરે કરોડનું પણ કંઈ આવવું જ છે કરોડ પોતે કશું નથી જાણતી પણ તે બધું જ સંચાલિત કરી રહી છે ફક્ત એ જ જે સમજે છે કે જે આ બધા વાયરોના ગૂંચળા છે જે તે અવાજને બરાબર પ્રસારિત કરે છે જેવો હોવો જોઈએ આપણે પણ તકલીફ તો પડી જ કેમ કે ઘણા વાયરો છે જો તમે ત્યાં રહેલો દરેક વાયર સમજી લો તો તમે ઈચ્છો એ પ્રમાણે ધ્વનિનું વ્યવસ્થા પણ કરી શકો છો અન્યથા તેમની વચ્ચે ઘણી બધી ઘટનાઓ ઘટશે અહીં પણ એ જ વાત છે જો તમે તેના સંચાલન પર થોડું પણ પ્રભુત્વ ધરાવતા હોવ તો સુનિશ્ચિત કરી શકો છો કે તમે સ્વયં માટે કેવો અનુભવ જન્માવી રહ્યા છો અન્યથા બધું જ અણધાર્યું બને છે એક વખત જીવનનો અનુભવ અણધાર્યો બની રહ્યો છે એક વખત તમારા હોવાની રીત આકસ્મિક છે જો તમે આકસ્મિક રીતે અહીં અસ્તિત્વ ધરાવો છો તો તે સંભવિત હોનાર જ જેવું છે હમ એક ડર મારું શું થશે મારું શું થશે એ બધું નષ્ટ કરી દે છે માનવી હોવાનું સૌંદર્ય તથા તેનું લાલિત્ય તદ્દન અદ્રશ્ય થઈ જશે જો શું થશે એનો ભય મારા મનમાં આવી જાય તો તમે જાણો છો પ્રાણીઓ કેટલા સુખી છે ઘણા પ્રલોભનો જેટલા પણ તત્વજ્ઞાનીઓ જંગલમાં ગયા છે તેમણે પ્રાણીઓના ઉમદા ઉમદા તો ન કહી શકાય પણ શાંત કુદરતી જીવનને જોયું છે લોકોએ તેનાથી ભારે પ્રભાવિત થઈને વનમાં જઈને પ્રાણીઓની માફક જીવવાનો પ્રયત્ન કર્યો છે એકદમ સરળ આ માનવ સમાજની અંધાધૂંધીને કારણે આ આકર્ષણ ટોચ પર છે પણ તમારે સમજવાની જરૂર છે કે તે કદી કારગત નહીં નહીં ઉડે કારણ કે શાંતિપૂર્ણતાની જે ભાવના જે પ્રાણીઓ પાસે છે તે અજ્ઞાનપણાના એક ચોક્કસ સ્તરમાંથી અભૂતપણાના પણ એક સ્તરમાંથી તમે ત્યાં પાછા નહીં જઈ શકો ગમે તે કરો ગમે તે કરો તમે પાછા નહીં જઈ શકો પ્રાણીઓની અજ્ઞાન પ્રકૃતિમાં પ્રકૃતિએ જ તમને ચેતનાના સ્તર પર ધકેલ્યા છે તમે ઈચ્છો તેટલો કઠોર પ્રયત્ન કરી જુઓ તમે કઠોર પ્રયત્ન કરીને સચેત બની શકો તમે કઠોર પ્રયત્ન કરીને ન બની શકો સમજો એટલીસ્ટ પ્રકૃતિએ તમારી આટલી કાળજી રાખી છે કે તમે આગળ વધી શકો પાછળ નહીં ફિલોસોફર્સ તથા અન્ય અને વિવિધ પ્રકારના લોકોએ પ્રયત્નો કર્યા છે પ્રાણીઓની જેમ સરળ જીવન જીવવાનો આશાએ કે જીવન સુચારું રહેશે તે કારગત નથી નીવડ્યું તે કોઈ બાહ્ય પરિસ્થિતિની જટિલતા નથી કે જે આ કરી રહ્યું છે વાત બસ એ છે કે આપણે આપણા અનુભવનું સ્વરૂપ આપણા સ્વયંની અંદર નિર્ધારિત નથી કરી રહ્યા